bisa kerjakan kerjaan nomor 3 swati kajen sudi એટલે આ પાઠની અંદર આપણે સ્વાદ વિશે જાણવાનું છે આપણે જાણીએ છીએ કયો સ્વાદ આપણને નથી ભાવતો તો બધાને એક સ્વાદ નહીં ભાવતો હોય કયો મને પણ નહીં ભાવતો કડવો અને જુદા જુદા સ્વાદ વિશે એને પારખતા અને ઓળખતા આ પાઠમાં શીખવાનું છે આ પાઠની અંદર આપણે જે ખાઈએ છીએ એટલે કે ખોરાક લઈએ છીએ એ ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં આપણા શરીરની અંદર ફરે છે અને એનું લોહીમાં કઈ રીતે રૂપાંતર થાય છે એના વિશે પણ પાચન તંત્ર દ્વારા આકૃતિ દ્વારા આપણે સમજવાનું છે તો અહીંયા પાછલી શરૂઆતની અંદર જોઈએ તો જુદા જુદા સ્વાદ હેન્સી દોડતી રસોડામાં ગઈ હેન્સી નામની છોકરી છે એ દોડતી રસોડામાં ગઈ તેની માતાને પકડી કહેવા લાગી માં હું આ કડવા કારેલા નહીં ખાઉં છું જોયું ને કે કડવો સ્વાદ કોઈને ન ભાવે તો પાઠમાં પણ હેન્સીને કડવા કારેલા ખાવા ગાવ ભાવતા નથી એટલે ગમતા નથી મને ગોળ અને રોટલી આપો છો ગોળ અને રોટલી ખાવા છે મારે હસીને કહ્યું તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા સરોજે હેન્સીને ખીજવી ખીજવી એટલે ચીડવી તમે અંદર અંદર બોલો છો ને ક્લાસમાં એકબીજાના નામ એ રીતે તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી હેન્સીએ તરત જ કહ્યું તું આંબલી ચાટીને કંટાળી જાય છે હેન્સી સામે જવાબ આપે છે સરોજને કે તું કેમ આંબલીને આંબલી ખાય છે અને એને ચાટે છે તો તને કંટાળો નથી આવતો હું શરત લગાવો કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોંમાં પાણી આવી ગયું હશે નહીં હેન્સી પાછી બીજું કહે છે કે મેં આંબલી કહ્યું ને એટલે તને તારા મોંમાં પાણી આવી ગયું હશે હે ને પાકું મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે જુઓ શરત કહે છે કે હા મને આંબલી ભાવે છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું તારી જેમ હું કારેલા પણ ખાઉં છું જો એ શું કહે છે કે હું તો એકની એક વસ્તુ નથી ખાતી તો બધા સ્વાદ ખાઉં છું સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું અને તે ખડખડાટ હસ્યા એટલે સરોજ અને એની માતા દેવ હસે છે સરોજે હેન્સીને કહ્યું ચાલ આપણે રમત રમીએ તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે એ વસ્તુ કઈ છે તે કહેવાનું છે રમત રમે છે કે તારી આંખો બંધ કરી દે હું તારા મોંમાં કઈ વસ્તુ મૂકું છું એ તારે ઓળખીને કહેવાની છે સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને હેન્સીના મોંમાં મૂક્યા હેન્સીએ તરત જવાબ આપ્યો ખાટું લીંબુ જો આંખો બંધ કરી અને સરોજે કયા શાના ટીપા મૂક્યા ચમચીથી લીંબુના તો તરત એને જવાબ આપ્યો કે આ તો લીંબુનો રસ છે સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા તેની માતાએ કહ્યું કે આને તું તોડી ના ભૂકો કરી દે નહીં તો એને ખબર પડી જશે કે આ તો ગોળ છે એટલે હેન્સીને સહેલાઈથી ખબર ન પડે એટલે એને ભૂકો કરી અને પછી એના મોંમાં મૂક્યો તેવી રીતે જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમ્યા હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દેજો પહેલાં શું કહ્યું આંખ બંધ હવે શું કહ્યું નાક બંધ કર અને શું છે તે મને કહે હેન્સી વ્યાકુળ હતી તે થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો સરોજે બીજી એક ચમચી કારેલા લીધા હેન્સીને આંખો ખોલી અને કહ્યું આ રહ્યું તે ખા હેન્સી હશે હા હજી વધારે આપો જુઓ કારેલાનો રસ એને નાક બંધ કરીને આપ્યો તો હેન્સી ખાટું મીઠું અને કડવું હતું તો ખાઈ ગઈ અને પાછું એને સમજણ ના પડે એટલે બીજું માંગ્યું પણ પછી માગે છે એટલે એમને હસવું આવે છે કે એને કારેલા ભાવતા નથી તેમ છતાં એ બીજું માગે છે એટલે આંખો ખોલીને કહે છે કે જો આ કડવા કારેલાનો રસ છે એટલે વધારે ખા આંબલી નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું કઈ વાનગીનું નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે તમને ભાવતી 5 વાનગીઓની યાદી બનાવો અને તેના સ્વાદ સમજાવો છું મને તો ગુલાબજાંબુ ભાવે તમને બધા ખબર છે ને હું કહું છું કે મને ગુલાબજાંબુ ભાવે છે તો તમને બધાને એ રીતે અલગ અલગ વસ્તુઓ ભાવતી હશે એના નામ તમારે લખવાના છે અને એ કેમ ભાવે છે કયો સ્વાદ છે એનું એ જણાવવાનું છે તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદા જુદા ગમે તો મને તો જુદા જુદા સ્વાદ ગમે એક પ્રકારનું ખાવાથી આપણને એક જ પ્રકારની શક્તિ મળે એટલે જુદું જુદું ખાવું જોઈએ સરળ લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોંમાં મૂક્યા શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ તો હા થોડા ટીપા મૂકે એટલે લીંબુનો રસ છે તો તરત આપણને ખાટો લાગશે જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે જો કોઈ તમારી જીભ ઉપર વડિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે
કેવા સક્ષમ છો કેવી રીતે તો હા વડિયારી આપણા મામા મૂકી છે એટલે એની સ્મેલ એની સુગંધી આવશે વડિયારીની અને આપણે ચાવીશું તો એનો સ્વાદ પણ આપણને ખબર પડી જશે એટલે એન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી શું તમે કેટલી વસ્તુઓ જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધી ઓળખી શકો આ વસ્તુઓ કઈ છે તો હા અમુક વસ્તુને આપણે ઘરમાં જઈએ અને લાવીને મૂકી હોય તો આપણને તરત ખબર પડી જાય છે કે આ વસ્તુ ઘરમાં અહીંયા છે એની સુગંધથી આપણે એને ઓળખી કાઢીએ છીએ કે આ વસ્તુ આ છે એમ તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે આપણે એને ઓળખી શકીએ છીએ શું તમે તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું છે તો ઘણી વખત કેટલાક લોકોને દવા પીવી ગમતી નથી હોતી એનો સુગંધી આપણે ગમતી નથી હોતી એટલા માટે શું કરે છે નાક બંધ કરવાનું કહે છે જેથી એ ગંધ તમારામાં નાકમાં જાય નહીં અને તમે દવા સરળતાથી પી શકો નાના બાળકોને તમે જોયું હશે કે દવા પીવાતા પહેલાં શું કરે છે નાક બંધ કરી દે છે બંધ કરવાને કહો જુદા જુદા સ્વાદની કેટલીકમાં વસ્તુ એકઠી કરો ફેન્સી અને સરોજે કર્યું એમ તમારા મિત્રો સાથે તમારે રમત રમવાની છે આપણે અહીંયા જુદા જુદા નાસ્તા તમે લાવશો ડબ્બામાં ત્યારે આપણે એવી રમત રમીશું 10 જણના ડબ્બા લઈશું અને પછી દરેકને જુદા જુદા રીતે આંખો બંધ કરાવીને ખવડાવીશું એટલે કે કોણ વધારે ખબર પડે છે કે કોણ વધારે સાચા જવાબ આપે છે એ રીતે આપણે ભણીશું હવે જીભના સ્વાદ પારખતા ભાગો જુઓ જીભ જે છે એ જીભ અમુક પ્રકારની હોય છે કે જીભના અમુક ભાગ પર આપણને જો તીખું તો સાઈડ ઉપર લાગશે જીભની ગળ્યું ખાટું ગળ્યું વચ્ચે લાગશે જીભના ટેડવું જે છે આગળનો ભાગ આપણે જીભનો એ આગળ કેવો લાગે ખાટો એટલે અલગ અલગ ભાગની અંદર જીભ અલગ અલગ સ્વાદ પારખવાની ક્ષમતા ધરાવે છે હવે ચર્ચા કરો જો કોઈ તમને આમળા અને કાકડીનો સ્વાદ સમજાવવા કહે તો તમે સમજાવવામાં થોડી મુશ્કેલી થશે આમળા કેવા હોય ખાટા અને કાકડીનો સ્વાદ કેવો હોય તુરો બરાબર એ જ રીતે નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો ટામેટા ડુંગળી વરિયાળી ને લસણ તો ટામેટા કેવા લાગે ખાટા વરિયાળી ગળી લાગે લસણ તીખું લાગે ડુંગળી પણ તીખી હોય એ રીતે એની સુગંધથી પણ આપણે એને ઓળખી શકીએ છીએ તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો આ રીતે જ્યારે હેન્સી અમુક વસ્તુઓ ચાખી તો તેણે કર્યું તમારા મતે તેણે શું ખાધું હશે આપણે એવું ક્યારે થાય છે તમને બધાને ખબર પડી જાય છે જ્યારે આપણે ખાવામાં મરચું આવી જાય ત્યારે આપણા મોંમાંથી હા એવો અવાજ નીકળે છે તમે કેટલાક સ્વાદ સમજાવવા આવા અવાજ કે આમ કરીએ તો કયો સ્વાદ આવે ખાટો સ્વાદ આ રીતે આપણે ઘણા ઈશારાથી ખબર પડે છે તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધું છે તે પારખવા કહો હવે ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે ચાવો એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એને સારી રીતે ચાવવો જોઈએ અને મોંમાંથી જ્યારે આપણે ખોરાક લઈએ છીએ એની પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મોંથી અહીંયા આકૃતિ દોરેલી છે પાચન તંત્રની જુઓ આપણે ખોરાકની શરૂઆત મોંથી કરીએ છીએ મોંની અંદર ખોરાકનો કોળી મૂકીએ છીએ એની અંદર લાળ ભરે છે દાંતી એ ચવાય અન્નનળી દ્વારા ક્યાં આવે છે એ જઠરમાં આવે છે પછી આંતરડામાં ફરે છે મોટા આંતરડામાં જાય છે અને જે વધારાનો કચરો હોય એ મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે આમ મોંમાં લીધેલો કોળીનો શરૂઆતથી મોંથી લઈ અને પાચન ક્રિયાઓ દ્વારા પસાર થાય છે અને પછી બાકી લોહીમાં પરિણમે છે આ રીતે આપણે ખોરાક કેવી રીતે લેવો જોઈએ ચાવીને બરોબર ચાવીને ખાવું જોઈએ કોઈ દિવસ તમે કાચા ફળફળાદી ખાધા હોય જામફળ છે કે પછી મકાઈ ખાધા હોય તો તમને પેટમાં દુખશે કેમ કારણ કે તમે ઉતાવળા ચાવ્યા નહીં હોય એટલે તમને પેટમાં ખૂંચશે એટલે તમે રાત્રે ફરિયાદ કરશો કે મને પેટમાં દુખે છે તો આપણે ખોરાક હંમેશા કઈ રીતે ખાવો જોઈએ શાંતિથી અને ચાવીને ખાવો જેથી પાચન ક્રિયામાં મુશ્કેલી ન પડે આમ અહીંયા પાચન તંત્ર વિશે આપણે જોયું હવે અમુક ભૂખ લાગે ત્યારે તમારી પ્રતિક્રિયા કે મને ભૂખ લાગે તો હું શાંતિથી બેસી જાઉં કેટલાક લોકોને ભૂખ લાગે તો ગુસ્સો આવે કેટલાકને ભૂખ લાગે તો માથું દુખે કેટલાકને ચક્કર આવે એવું થાય છે ને એટલે ભૂખ લાગે ત્યારે લોકોની પ્રતિક્રિયા કેવી હોય અલગ અલગ હોય છે આમ અહીંયા જુઓ
સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવે છે ગ્લુકોઝ કેમ આપવામાં આવે કારણ કે એના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે જ્યારે આપણા શરીરની અંદર સુગરનું પ્રમાણ ઘટી જાય અશક્તિ જેવું લાગે કોઈ બીમાર વ્યક્તિને તમે બોટલ ચડાવતા દવાખાનામાં જોયા હશે તે જે બોટલ છે એ પાણી અંદર હોય છે એ શાનું હોય છે ગ્લુકોઝ ગ્લુકોઝ આપણને શક્તિ આપવાનું કામ કરે છે આપણા શરીરની જે શક્તિ છે એ ટકાવી રાખવાનું કામ કરે છે એટલે શરીરની અંદર જો આપણે ચાવીને કહીશું તો અંદરથી જે ગ્લુકોઝ છે આપણા શરીરની અંદર સંગ્રહ થશે અને રોગ સામે આપણને શક્તિ આપશે એટલે ગ્લુકોઝની માત્રા આપણા શરીરની અંદર જળવાવી જોઈએ જો એમાં આપણે અનબેલેન્સ થઈ જાય એટલે કે ઉપર નીચે થઈ જાય ઘટી જાય શરીરની અંદર તો આપણે દવાખાનામાં જઈએ અને આપણને બોટલ ચડાવે એટલે આપણે પાછા શક્તિવાન બની જઈએ છીએ એ રીતે સાન્યાને પણ ગ્લુકોઝની બોટલ આપવામાં આવે છે કારણ કે એ ખોરાક ખાતી નહીં હોય કે એક ધાર્યું ખાતી હશે વિટામિન સી ઉણપ હશે એનામાં એટલે એનામાં શક્તિ ઘટી ગઈ હશે અને ડૉક્ટરે એને ગ્લુકોઝના બોટલ ચડાવવા પડ્યા હશે વાત કરો અને ચર્ચા કરો શું તમને યાદ છે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું હા આપણે શરબત બનાવતા શીખ્યા હતા અહીંયા સાન્યાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે કારણ કે ઝાડા અને ઉલટીમાં શું થાય છે ઉલટી દ્વારા પણ આપણા શરીરનું પાણી અને ઝાડા દ્વારા પણ આપણા શરીરમાં પાણી ઓછું થતું જાય છે અને જો શરીરમાં પાણી ઓછું થાય તો ડિહાઈડ્રેશન થાય છે આપણે ચક્કર આવે અશક્તિ થાય એટલે પાણીની અંદર ખાંડ અને મીઠાનું દ્રાવણ લઈએ તો આપણા શરીરની જે તાકાત છે એ જળવાઈ રહે છે એટલા માટે હવે તમે ક્યારે પ્રાથમિક સારવાર પેટી એટલે કે તમે પ્રાથમિક દવાખાનાનું જે હોય છે ફર્સ્ટ એડ બોક્સ આપણે જેને કહીએ છીએ એને જોયું છે ને આપણે બધા એની અંદર ડેટોલ હોય છે નાની કાતર પાટા દવાઓ હોય છે અમુક પ્રાથમિક આરોગ્ય તાત્કાલિક સારવાર અપાય તેવી તમને આપવામાં તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ આપવામાં આવી છે ક્યારે ને કેમ તેના વિશે તો ઘણા બધા આપણે જોઈએ છીએ દવાખાનામાં કે આપણા દૂરના સગાઓ આપણા ઘરમાં તો કોઈ બીમાર ના પડ્યો હોય પણ દૂરના સગાઓમાં પણ આપણે જોઈએ છીએ કે કોઈને બોટલ ચડાવ્યું હોય છે સાન્યાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ તમારા મતે તેમને આવું કેમ કહ્યું હશે એટલે એના શિક્ષકે કારણ કે રમત રમતી વખતે ઘણો બધો પરસેવો થઈ જાય છે અને ઘણી બધી પરસેવાના કારણે આપણા શરીરનું ડિહાઈડ્રેશન થાય છે પાણી છૂટી જાય છે એટલા માટે ગ્લુકોઝ જરૂરી છે હંમેશા આપણે લીંબુ શરબત કે ખાંડનું દ્રાવણ મીઠાવાળું દ્રાવણ લેવું જોઈએ હવે મસ્ત ખાવો અને સ્વસ્થ રહો આપણે ખોરાક કેવો ખાવો જોઈએ હેલ્ધી ફૂડ આપણે અત્યારે અહીંયા રોગ જોઈએ છે કે કોરોનાને કારણે આપણે ઘરનું અને સ્વચ્છ ખાવું એવું ટીવીમાં પણ જાહેરાત આવે છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો એવું તો પણ ખોરાકમાં પણ એવું છે આપણો ખોરાક સારો હશે તો આપણને તંદુરસ્તી મળશે એટલે હંમેશા આપણે સ્વચ્છ ખોરાક ખાવો જોઈએ અને તંદુરસ્તી આપે તેવો ખોરાક ફાસ્ટફૂડ જે છે એ બધું તો તમારે શોખ માટે ખાવું જોઈએ પરંતુ ઘરનો અને હેલ્ધી ખોરાક પણ હંમેશા લેવો જોઈએ અહીંયા એક વાર્તા છે ધારી વાર રૂપે જીવો અહીંયા બારી બારા પેટની અંદર ડૉક્ટર પેટની અંદર ચેક કરી રહ્યા છે માટી નામના સૈનિક વિશે જાણે ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર વિમોન્ટોને બોલાવવામાં આવ્યો ડૉક્ટર વિમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના ઉપર પટ્ટી લગાવી દોઢ વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માટીના ઘર ઉજાઈ ગયા હતા તેના પેટમાં મોટું કાણું હતું તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢકાયેલું હતું ચામડીને દબાવતા જ તે માટીના પેટમાં જોઈ શકો એટલું જ નહીં ડૉક્ટરે કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા ડૉક્ટર વિમેન્ટે કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું હતું શું તમે અનુમાન કરી શકો તેઓ તેના પેટમાંથી અલગ અલગ પ્રયોગો કરતા હતા આ જે સૈનિક છે એની ઉપર વિમેન્ટો પ્રયોગ કરતા હતા નવ વર્ષ એ સમય સુધી માટીના મોટો પણ થઈ ગયો હતો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક વિશે કેવી રીતે પચે છે અહીંયા જે પાચનતંત્ર છે એના વિશે અનુમાન તે સમયે એ લોકોને ખબર નહોતી માટી મોટો થઈ ગયો હતો આ રીતે હ્યુમન તો એના પેટમાંથી બધો ખોરાક કાઢતા હતા કે આ રીતે કઈ રીતે પચે છે
અને એનું અનુમાન અહીંયા આપેલું છે કોષ્ટકની અંદર કે પહેલું છે ઉકાળ્યા વગરનું દૂધ તો પેટમાં 2 કલાક ને 15 મિનિટ પ્યાલામાં પાચક રસમાં 4 કલાક અને 45 મિનિટ સુધી ટકી રહે છે પછી ઉકળેલું તો ઉકળેલું દૂધ 2 કલાક અને પ્યાલામાં 4 કલાક અને 15 મિનિટ આખું આપેલું ઈંડું 3 કલાક ને 30 મિનિટ સુધી આપણા પેટની અંદર પચી શકે છે અને બહાર 3 કલાક પ્યાલામાં અને પાચક રસમાં અહીંયા અડધું આપેલું ઈંડું તો 3 કલાક અને 6 કલાક અને 30 મિનિટ કાચું ઈંડું તોડેલું જે કાચું ઈંડું તો 2 કલાક અને 4 કલાક 15 મિનિટ કાચું ઈંડું 1 કલાક 30 મિનિટ આ રીતે આપણા પેટની અંદર જે કોઈ ખોરાક છે એને પચવામાં અમુક સમય લાગે છે એ અનુમાન કર્યું તો આપણે આપણું પેટ શું કરે છે તો ડોક્ટર વિમેટો ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્ય વિશે જાણ્યું તેમણે જોયું કે ખોરાક કરતાં પેટ ઝડપથી પચે છે શું તમે આ કોષ્ટકમાં જોયું ખોરાક આપણે જે લઈએ છીએ ખોરાક પેટ કરતાં પેટની અંદર ઝડપથી પચે છે પણ બહાર જે મૂકે છે એના કરતાં પેટમાં આપણી સાથે જે શારીરિક ગરમી હોય એનાથી એ વધારે રીતે પચી શકે છે આમ વિમેન્ટો ઘણા પ્રયોગો કરી આપણને આ વિગતો આપી છે વિચારો અને કહો અનુમાન કરો કે તમે ડોક્ટર વિમેન્ટની જગ્યાએ હો તો તમે આપણા પેટના રહસ્ય જાણવા કયા પ્રયોગો કર્યા હોત તો જે ડોક્ટર વિમેન્ટોએ કર્યું તે આપણે કર્યું હોત અને શીખ્યા હોત ઓકે થેન્ક યુ